સ્વાગત છે તમારું એચઆર એજ્યુકેશનમાં આજે આપણે ધોરણનો નવ ઇંગ્લિશમાં જે પરીક્ષા અસાઇમેન્ટ છે તેનામાં સેક્શન ઇ વિશે અભ્યાસ કરીશું એ પહેલાં આપણે સેક્શન એ બી સી ડી સુધી સમજી ચૂક્યા છે અને હવે સેક્શન ઇ સમજવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી સેક્શન સીમાં બે ક્વેશ્ચન હશે એક છે રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ ફિફ્ટી વર્ડ્સ એટલે કે એસે ત્યારબાદ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ એટી સેન્ટ એટ સેન્ટ એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન ચિત્રને જોઈને તમારે એનું વર્ણન કરવાનું છે એક છે પાંચ માર્કનો અને એક છે ચાર માર્કનો કુલ નવ માર્કનો સેક્શન છે તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ઇને આપણે સમજીએ સેક્શન ઇ રાઇટ અ પેરાગ્રાફ ઇન અબાઉટ ફિફ્ટી વર્ડ્સ ફાઇવ માર્ક્સ અહીંયા કુલ બાર પેરેગ્રાફ્સ એસે વિશે તમારે લખવાનું છે એમાંથી કોઈ પણ એક વિશે લખવાનું તમારે એક્ઝામમાં આવશે એક્ઝામમાં તમને એકને અથવા એક કોઈ પણ બે એસે આપવામાં આવશે તેમાંથી કોઈ પણ એક લખવાનું રહેશે એ જોઈએ સૌ પ્રથમ તો માય ગુજરાત ધ સ્પોર્ટ્સ ડે ઓફ માય સ્કૂલ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી અ ક્લાસ પિકનિક માય ફેવરિટ સિઝન્સ માય સિટી નવરાત્રી અ સાયન્સ ફેર બુક બુક્સ ઓવર બેસ્ટ ફ્રેન્ડ્સ અ વિઝિટ ટુ અ ગાર્ડન માય હોબી આઈ સ્પેન્ડ માય સન્ડેઝ જેટલા પણ છે એસે તમે એનાથી પરિચિત છો અને જાણો છો કે એ શું વસ્તુ છે અને કઈ રીતે એનો જે ઉપયોગ છે તે પણ તમે જાણો જ છો દરેક વસ્તુનો અને કઈ રીતે એને મનાવો છો તે પણ જાણો જ છો જે તહેવારો છે તેમના વિશે ઓકે તો ફર્સ્ટ શરૂઆત કરીએ માય ગુજરાત દરેકના પોઈન્ટ તમને અંદર આપેલા રહેશે અને પોઈન્ટને આધારિત તમારે એના આધારે જ નિબંધ લખવાનો રહેશે જે જે નિબંધો અહીંયા આપવામાં આવ્યા છે તેમાં દરેક નિબંધમાં દરેક એસેના શબ્દાર્થ પણ નીચે મૂકવામાં આવ્યા છે બેથી ત્રણ નિબંધો એવા છે કે જેના શબ્દાર્થો નથી બાકીના શબ્દાર્થો તમે નીચેથી સમજી શકો છો અને એને જોઈને જે એનો મિનિંગ છે તેને પણ જાણી શકો છો અહીંયા દરેક જે એસે મૂકેલા છે તેને તમારે નોટમાં લખવાના છે અને જે એના મિનિંગ્સ છે તે પણ તમારે અંદર નોટમાં લખવાના છે માય ગુજરાત ગુજરાત વિશે તો તમે બધા જાણો જ છો જે આપણું રાજ્ય છે બરાબર તો એની શરૂઆત આ રીતે કરવામાં આવી છે પોઈન્ટ્સની ડેવલપ સ્ટેટ વિકાસશીલ રાજ્ય છે પીપલ લોકો ફેમસ મેન જે પ્રખ્યાત વ્યક્તિઓ છે તે ચીફ સિટીઝ એટલે કે મુખ્ય જે શહેરો છે તે ઇન્ડસ્ટ્રીઅલ ઉદ્યોગ ક્ષેત્ર આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટેબલ્સ ફેર્સ ડાન્સેસ અધર પ્લેસીસ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ગુજરાતમાં જે ખાસિયતો છે તેના વિશે તમારે અહીંયા લખવાનું છે જોઈએ ફટાફટ રીડિંગ કરીને આપણે જોઈએ ગુજરાત ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપેડ સ્ટેટ ઇન ધ કન્ટ્રી ધ પીપલ ઓફ ગુજરાત લીડર્સ લાઈક ગાંધીજી સરદાર પટેલ એન્ડ મોરારજી દેસાઈ દેસાઈ વેર બોર્ન ઇન ગુજરાત બરાબર એક વિકાસશીલ રાજ્ય છે અને અહીંયા ઘણા એવા દેશભક્તો જન્મ લઈ ચૂક્યા છે ગાંધીનગર એમના એમાં ગાંધી ગાંધીજી સરદાર પટેલ મોરારજી દેસાઈ વગેરેનો સમાવેશ થાય છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગર રાજધાની ગુજરાતી હેઝ મે ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોપરેટિવ ડેરીઝ ધ કંઢાણી વર્ક ઓફ જામનગર ધ પાટોળા સારી ઓફ પાટણ એન્ડ ધ ચેરી વર્ક ઓફ સુરત આર ફેમસ અને જે જે ફેમસ ઉદ્યોગો છે તેના વિશે માહિતી છે સંક્રાંતિ નવરાત્રિ અને જન્માષ્ટમી ઓફ ધ પોપ્યુલર ફેસ્ટિટેવલ્સ જે ઉત્સવો ગુજરાતમાં ખાસ કરીને મનાવવામાં આવે છે તેના વિશે છે પછી એમની જે ખાણીપીણી છે ગુજરાતની આપણી તેના વિશે છે ખમણ ઢોકળા ઊંધિયું ચોલીબી એન કાઠિયા આશ્રમો ટેસ્ટી ફૂડ આઇટમ્સ ઓફ ગુજરાત ત્યારબાદ ગુજરાત હેઝ મેની પ્લેસેસ ઓફ પિલાગ્રેમિક્સ લાઈક દ્વારકા પાલેતાના એના અંબાજી શાસણગીર નળ સરોવર એન્ડ ધ રામ રન ઓફ કચ્છ આર ધ ફેમસ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીઝ ફરવાલાયક સ્થળો છે તેના વિશે માહિતી છે આગળ ધ સ્પોર્ટ્સ ડે ઓફ માય સ્કૂલ વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં તમે સ્પોર્ટમાં તો ભાગ લીધો જશો સ્પોર્ટની જે રમતો છે બરાબર રમતોમાં તમે ભાગ લેતા જશો અને ખાસ કરીને જ્યારે શિયાળોનો સમય હોય અને સ્પોર્ટ ડે હોય સ્કૂલનો કોઈ માહોલ જ અલગ હોય છે તો જોઈએ પોઈન્ટ્સ છે વેન ઇટ વોઝ સેલિબ્રેટ સેલિબ્રેટેડ માર્ચ પાસ્ટ વેલકમ સ્પીચ ડિફરન્ટ ઇવેન્ટ્સ એન્ડ કેમ્પ્સ જજીસ એન્ડ રેફરીઝ એટમોસ્ફિયર ચીફ ગેસ્ટ પ્રાઇઝિસ તો દરેક સ્કૂલોમાં સ્પોર્ટ ડે રાખવામાં જ આવે છે તો શરૂઆત કરીએ ધ એન્યુઅલ સ્પોર્ટ ડે ઓફ માય સ્કૂલ વોઝ સેલિબ્રેટેડ ઓન ટ્વેન્ટી સિક્સ ડિસેમ્બર ધીસ ઇયર એટલે કે આ વર્ષના અંતમાં છવ્વીસ ડિસેમ્બરે મારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું સેલિબ્રેશન ઉજવણી કરવામાં આવી હતી ફર્સ્ટ તેર વોઝ અ માર્ચ ફાસ્ટ બાય ઓલ ધ પાર્ટિસિપેન્ટ આફ્ટર ધ વેલકમ સ્પીચ બાય ઓર સ્પોર્ટ્સ ટીચર્સ સર રાઠોડ ઓવર પ્રિન્સિપલ કે સ્પીચ આ સિંગર્સ ટ્રુપ લેવીથ સ્પોર્ટમેનશીપ એટલે કે માર્ચ પાસ કરવામાં આવે છે ત્યારબાદ સ્પીચ હોય છે પછી પ્રિન્સિપલ સમજાવે છે સ્પોર્ટ્સમેનશીપી વિશે ત્યાર વેર મેની ઇવેન્ટ્સ લાઈક રનિંગ હાઈ જમ્પ લોંગ જમ્પ એન્ડ ડિસ્કસ થ્રો ટેમ ગેમ્સ લાઈક બાસ્કેટબોલ ફૂટબોલ એન્ડ ક્રિકેટ વેર ઓલ્સો પ્લેટ જે રમતો રમાડવામાં આવે છે તેના વિશે છે તમે એનામાં ઉમેરો કરી શકો છો અને ઘટાડો પણ કરી શકો છો તમારી મેળ

તમારી મેળે એડિટિંગ કરી શકો છો શેખર ગુપ્તા વોઝ સિલેક્ટેડ ધ બેસ્ટ સ્પોર્ટ્સમેન ધ ચીફ ગેસ્ટ ગેવ અ સ્પીચ કોંગ્રેચ્યુલેટિંગ ધ વિનર્સ એન્ડ કોંગ ઇન્કરેજિંગ ધ રેસ્ટ ઓફ ધ પાર્ટિસિપેન્ટ જે જીત્યા છે તેમને ટ્રોફી આપવામાં આવે છે અને જે હાર્યા છે તેમને ઇન્કરેજ પ્રોત્સાહિત માટેનું ભાષણ એટલે કે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે મિનિંગ્સ નીચે છે તેને તમારે જોઈને નોટમાં લખવાના છે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ટ્રી વૃક્ષોનું મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો વૃક્ષો ના હોત તો આપણને શુદ્ધ હવા ન મળત એના સિવાય પણ હું વૃક્ષો ઘણા કામના છે બરાબર એ આપણા એક મિત્ર જેવા છે તો એનું જે મહત્ત્વ છે તેના વિશે નાનકડી એવી વાતો કરવામાં આવી છે પોઈન્ટ્સ છે ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ વેજીટેબલ્સ ફ્લાવર્સ ફૂડ મેડિસિન્સ એક્સેટ્રા પર્સ વુલ ધ નેસ્ટ મેક મેક ધ સરાઉન્ડિંગ્સ બ્યુટિફુલ કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન અટ્રેક્ટ રેન પ્રેવન્ટ સોઇલ ઇરોઝન્સ તો સમજીએ ટ્રીઝ વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો કે કોઈપણ એસે લખવા પહેલાં તમારે પોઈન્ટને સમજવા જ પડશે પોઈન્ટ સમજશો તો જ તમે કમ્પ્લિટલી એસેમાં નિબંધમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમે લખી શકશો એટલે કે વાક્ય રચના તમારી સીધી રહેશે ત્યારબાદ ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ્સ દે ગીવ ફ્રૂટ્સ વેજીટેબલ્સ ફ્લાવર્સ જેમ ઓઇલ એન્ડ વુડ ફોર ધ ફ્યુલ એટલે કે માણસો ગુડ ગુડ વૃક્ષમાંથી શું લઈ છે તેના વિશે વાતો છે ત્યારબાદ ટાઈમ બરઝ યુઝ ટુ બુલેટ હાઉસીસ એન્ડ મેક ફર્નિચર ઘર બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે પેપર ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ પલ્પ ઓફ ટ્રીઝ વૃક્ષવામાંથી જ કાગળ પણ બનાવવામાં આવે છે વી ગેટ મેની મેડિસિન્સ ફ્રોમ ફ્રૂટ્સ લીવ્સ એન્ડ રૂટ્સ ઓફ ટ્રીઝ બિલ્ડ ધ નેસ્ટ ઇન ટ્રીઝ ઇવન એનિમલ્સ ડિપેન્ડ ઓન ટ્રીઝ ફોર ધેર ફૂડ ઓકે જે પક્ષીઓ પણ આધારિત છે એવું કહેવામાં આવે છે પશુઓ પણ એના પર જ આધારિત છે ટ્રીઝ કી વસ્તુ કુલસેડ ઠંડી છાયા આપે છે ટ્રીસ મેક્સ અવર સરાઉન્ડિંગ બ્યુટિફુલ આપણા આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે ધે કીપ એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ ધ એર વાતાવરણ શુદ્ધ અને પ્યોર પ્યોરિફાય એટલે કે શુદ્ધ હવાઓ કરે છે ટ્રીસ અટ્રેક્ટ રેન ક્લાઉડ્સ એટલે કે પાણીના વાદળોને તે આકર્ષિત કરે છે તે પ્રેવેન્ટ સોઈલ ઇરોઝન ટ્રીઝ આર ઓવર નેચરલ વેલ્થ એટલે કે આપણી કુદરતી સંપત્તિ છે દેર ફોર વી મસ્ટ નોટ કટ ટાઉન આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં તો અહીંયા જે એના મિનિંગો છે શબ્દોના અંદર તે પણ આપ્યા છે બરાબર તો તમારે જે જે મિનિંગ તમને નહીં ખબર પડતો હોય તેનો મિનિંગ તમારે અહીંથી જોવાનો છે ત્યારબાદ આ ક્લાસ પિકનિક અમુક જે નિબંધો છે તે જાતે લખેલા છે તે જોઈએ તો આ ક્લાસ પિકનિક ક્લાસ પિકનિક એટલે કે વર્ગખંડમાંથી ફરવા માટે જવું પિકનિક મનાવવા તો એની નિબંધ લખ્યો છે તો લાસ્ટ સેટરડે ઓર ક્લાસ ઇવેન્ટ ફોર અ પિકનિક ટુ અનંતગ્રામ ઇટ ઇઝ એન આશ્રમ એક આશ્રમમાં પિકનિક હોય છે ઇટ ઇઝ અબાઉટ થર્ટી કિલોમીટર્સ ફ્રોમ અમદાવાદ અમદાવાદથી ત્રીસ કિલોમીટર થર્ટી સ્ટુડન્ટ્સ ધેર ટીચર્સ એન્ડ ટુ પિયોન્ડ કમ ફોર ધ પિકનિક ઇવેન્ટ ટુ આનંદગ્રામ બાય બસ એટલે કે બસ દ્વારા તેઓ આનંદગ્રામ ગયા હતા વી વિંગ સોંગ્સ ઓલ અલોંગ ધ ધઇઝ બરાબર આખા રસ્તે ગીતો ગાયા હતા વિરીશ આનંદગ્રામ એટ નાઇન એમ નવ સવારે નવ વાગે પહોંચ્યા હતા ધેર ધેરવે મેની બિગ સિડી ટ્રીસ ઘણા છાયડો આપવાવાળા વૃક્ષો હતા ધેર વોઝ અ બ્યુટિફુલ રોઝ ગાર્ડન સુંદર ગુલાબોનો બગીચો હતો વિવેન્ટ ધ ટેમ્પલ નિયર ધ લેક તળાવની નજીક જે મંદિર હતું ત્યાં અમે ગયા

તેવા ઘણો આનંદ લે છે ત્યારબાદ માય ફેવરેટ સીઝન મુખ્ય પસંદગીદાર ઋતુ બરાબર તો તેના વિશે અહીંયા નાનકડી એવી વાત કરવામાં આવી છે એમાં જે 50 શબ્દો છે તેમાં સમર ઇઝ માય ફેવરિટ સીઝન ઓફ ધ યર તો વિદ્યાર્થી મિત્રો સીઝન તો આપણા મુખ્ય ત્રણ છે વિન્ટર

But Is sorry, the roads and streets are deserted in the afternoon. We like to sit under the fan, we wear thin cotton clothes, we feel very lazy. Many people go to hill station in the summer. Summer is the season for ice creams and cold drinks, it is also the season of mangoes, oranges, and watermelons. Many beautiful flowers bloom in this season. The vegetable of folly is celebrated in summer. so જે ઉનાળાની જે મજા છે તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે કે પંખા નીચે બેસવાનું ગમે છે પછી થીન કોટન ક્લોથ કોટનના કપડાં પહેરવાનું હોય છે પછી મેની લેઝી પીપલ ગો ટુ ધ હિલ સ્ટેશન એને સમર સમરમાં ઘણા ફરવા જાય છે હિલ સ્ટેશનોમાં પછી આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક્સ ખાવાનું ટાઈમ હોય છે મેંગો ઓરેન્જીસ વોટરમેલન્સ ખાવાનો સમય હોય છે ઘણા સુંદર ફૂલો આ ઋતુમાં ઉગે ખીલે છે અને હોળીને પણ આ જ સિઝનમાં મનાવવામાં આવે છે ત્યારબાદ માય સિટી સુરત સિટી છે તેના વિશે લખવામાં આવ્યું છે માય સિટી એટલે કે મારું શહેર તમે તમારા શહેર વિશે પણ તમે લખી શકો છો તમારે જેના વિશે જે શહેર વિશે લખવું હોય તેના વિશે તમે લખી શકો છો માય સિટી ઇઝ સુરત ફટાફટ રીડિંગ કરું છું માય સિટી ઇઝ સુરત સુરત ઇઝ અ સિટી ઇન ધ વેસ્ટર્ન ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત પશ્ચિમી ભારતીય રાજ્ય ગુજરાતમાં આવેલું છે સુરત ઇઝ એન ઇન્ડિયન સિટી વિચ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગુજરાત ગુજરાતનો એક ભાગ છે ધ સિટી ઇઝ વેરી બિટી એન્ડ ઇટ ઇઝ ઓફિશિયલ લેંગ્વેજ ઇઝ ગુજરાતી ઘણી સુંદર છે અને તેના ઓફિસિયલ જે ભાષા છે મુખ્ય ભાષા જે છે તે ગુજરાતી છે ત્યારબાદ ઇટ ઇઝ અ પાર્ટ

પછી ઘણા કોટન મિલ્સ ઝરીને ક્રાફ્ટનું જે ઉદ્યોગો છે ત્યાં અહીંયા થાય છે ઇટ ઇઝ ઓલ્સો રીચ ઇન અ કલ્ચર એન્ડ ઓલ્સો ધ ટ્રેડિશન સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તેમાં પણ તે ઘણું આગળ પડતું છે સંસ્કૃતિમાં સુરત ઇઝ અ બ્યુટિફુલ સિટી આમ સુરત વિશે તમે લખી શકો છો અને બીજી સિટી વિશે પણ જો તમે લખવું હોય તો તમે તમારા શબ્દોમાં લખી શકો છો ત્યારબાદ નવરાત્રિ વિદ્યાર્થી મિત્રો નવરાત્રિ તો શો કોને કોઈને ગમતા હોય છે શો કોઈને ગમે છે આ તહેવાર નવરાત્રિ અત્યારે પણ નજીકમાં છે આપણે જ્યારે ફર્સ્ટ એક્ઝામ હોય છે બરાબર તેની સામે હોય છે તો જોઈએ નવરાત્રી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ નવરાત્રિનો તહેવાર છે ઇટ ઓન ધ ફર્સ્ટ ડે ઓફ મંથ ઓફ અશ્વિન એન્ડ ઇન્ડ

પીપલ પરફોર્મ ધ ગરબા એન્ડ ધાંડિયા રાસ એટલે કે ગરબા અને દાંડિયા રાસનો રોપોપો કરે છે ધ પ્લેસ વેર ધ ગરબા ઇઝ હેલ્ડ ઇઝ ડેકોરેટેડ વિથ કલરફુલ લાઈટ ગરબી વિથ ધ આઈડિયલ ઓફ ગોડેસ અંબા ઇઝ કેપ્ટ ઇન ધ સેન્ટર મધ્યમાં અંબા માતાનો ફોટો મૂકીને ગરબા રમવામાં આવે છે ધ ગરબા ઓર ધ રાસ ઇઝ પરફોર્મ અરાઉન્ડ ધ ઇટ તેની ચારે બાજુ ફરવામાં આવે છે ગરબા રમવા માટે ફેમસ સિંગર્સ એન્ડ મ્યુઝિશિયન આર ઇન્વાઇટેડ ઓલોંગ વિથ ધેર ઓર્કેસ્ટ્રા ફેમસ સંગીતકારોને ગાયક કલાકારોને તેમના ઓર્કેસ્ટ્રા સાધનો સાથે બોલાવવામાં આવે છે પીપલ ડાન્સ થ્રુઆઉટ ધ આરતી નવરાત્રી ધ નાઇટ નાઇટ્સ લોંગ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ બાય ઓલ કોમ્યુનિટીઝ બધા જ સમાજોમાં સૌથી લાંબો તહેવાર છે ઇટ ઇઝ નો ડાઉટ અ પોપ્યુલર ફેસ્ટિવલ કોઈ શંકા નથી કે ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે આગળ ફેર વૈજ્ઞાનિક વિજ્ઞાનનો મેળો બરાબર તો તેના પોઈન્ટ આપણને અહીંયા આપ્યા આવ્યા છે એ રોઝ ઇટ હેલ્થ ક્યાં એનું મનાવવામાં આવ્યો હતો ડિફરન્ટ સેક્શન્સ લાઈક ફ્યુઝિક બાયોલોજી એન્ડ કેમેસ્ટ્રી ડિસ્પ્લે ઇન ધ સેક્શન એન્ટર એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે પોઈન્ટ આપ્યા હશે તે પ્રમાણે તમે લખી શકો છો અહીંયા જે પોઈન્ટ છે તેના આધારે અહીંયા નિબંધ લખવામાં આવ્યો છે સામે એના મિનિંગો પણ આપવામાં આવી છે જે જે શબ્દો તમને ના ખબર પડે તે તમારે અહીંથી જોવાના છે ઓકે રીડિંગ કરી લઈએ લાસ્ટ વીક અ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન ઓવર સ્કૂલ એરવેર થ્રી સેક્શન એટ ધ ફેર ધ ફર્સ્ટ વોઝ ધ બાયોલોજી સેક્શન ત્રણ સેક્શનો હતા ત્રણ વિભાગો હતા સ્કૂલમાં છેલ્લા અઠવાડિયે યોજવામાં આવ્યો હતો તેમાં પહેલો હતા બાયોલોજી સેક્શન્સ તેમાં મેની કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ ટફ બર્ડ્સ વોરિયસ કાઇન્ડ્સ ઓફ સ્નેક્સ એન્ડ ડિસ્પ્લેસ ધ સેકન્ડ ધ ફ્યુઝિક સેક્શન વિચ ડિસ્પ્લેસ મોડલ્સ એન્ડ ચાર્ટ સોવિંગ ધ ડેવલપમેન્ટ ઇન સ્પેસ ટેક્નોલોજી એક્સપેરિમેન્ટ ઓન ધ ઇલેક્ટ્રિસિટી એન્ડ અ મેગ્નેશિયમ વેર ડેમોનસ્ટ્રેટેડ ધ મોડલ ઓફ રોબોટ વોર્સ ધ સેન્ટર ઓફ પ્રોટેક્શન ફોર ઓલ કેમ કેમિસ્ટ્રી સેક્શન ડિસ્પ્લે ચાર્ટનિંગ વેરિયસ કેમિકલ રિએક્શન્સ ઓર્ગનાઇઝર્સ અંડર ધ ગાઇડન્સ ઓફ ધ ટીચર્સ એન્ડ ધ પ્રિન્સિપલ ધર્ટ ઓફ ધ્સ વેર ઇટ વોઝ એન્ટરટેનમેન્ટ વિથ એચયુ ઓકે ત્યારબાદ આપણે જોઈએ બુક્સ ઓવર બેસ્ટ ફ્રેન્ડ એટલે કે પુસ્તકો મારા પાકા મિત્રો છે પુસ્તકો વાંચવાનું શોખ કોઈને ગમે છે અને જે પુસ્તકોમાંથી જ્ઞાન મળે છે તે બીજે કશેથી મળતું નથી એટલે કે કોઈ પણ જગ્યાએથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો પરંતુ બુકની જરૂર હોય જ છે અમુક વસ્તુ કોઈક વાર તમે અનુભવ દ્વારા પણ જ્ઞાન મેળવી શકો છો પરંતુ એ અનુભવ પણ બુકના રીડિંગ થ્રુ જ તમને મળે છે તો જોઈએ life is not easy to live without friends when it comes to books they can be our best friends our good books enriches our mind with good thoughts and knowledge just like a good friends we cannot feel alone in the company of books we can learn many good things while reading a good books books written by famous and experienced people helps us to બીકમ અ બેટર હ્યુમન બિંગ્સ એન્ડ ઓલ્સો ટીજર્સ હાઉ ટુ સર્વ ધ સોસાયટી ઇન ધ બેસ્ટ પોસિબલ વે વેન વી આર અલોન વી આર કેન ઓલવેઝ પિક અપ અ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ ટુ ફીલ રિલેક્સ જ્યારે પણ તમે એકલા હો તમે બુક ઉચકી લો અને વાંચવાનું ચાલુ કરતો તમને રિલેક્સ મહેસૂસ થશે અને અમુક લોકોને આદત પણ હોય છે કે જાતે જ પોતાના જે બાયો હોય મીન્સ પોતાની વિશે દરરોજની જે ક્રિયા હોય છે પોતાની તેના વિશે લખવાની અમને આદતો હોય છે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ બિકોઝ દે ઇન્સપાયરસ ટુ ડૂ ગ્રેટ થિંગ્સ ઇન લાઈફ એન્ડ ઓવરકમ્સ ઓર ફેલિયર્સ વી લર્ન અ લોટ ફ્રોમ ગુડ બુક્સ જસ્ટ લાઈક અ ગુડ ફ્રેન્ડ બુક્સ વીલ ઓલવેઝ બી ધેર ફોર યુ ઇન યોર બેડ ટાઈમ્સ બુક ટીચર્સ ટુ હેવ ડ્રીમ્સ બુક્સ પ્રિંગ પોઝિટિવ વેલ્યુ ટુ અવર લાઈફ શા માટે આપણા મિત્રો છે તે દર્શાવવામાં આવ્યું છે કારણ કે એ હંમેશા બુક આપણને ઇન્સ્પાયર જ કરતા હોય છે પ્રોત્સાહિત કરતા હોય છે અને બુક રીડિંગથી આપણને ઘણા ફાયદાઓ થતા હોય છે એક મિત્રનું કામ એ કરે છે તેથી અ વિઝિટ ટુ અ ગાર્ડન ધ પરિમલ ગાર્ડન ઇઝ ધ બિગેસ્ટ ઇન ઓવર ટાઉન વિદ્યાર્થી મિત્રો ગાર્ડન ગાર્ડનમાં તો તમે બધા ફર્યા જ હશો પણ તમે જે ગાર્ડન એટલે કે બાગનું જે નિરીક્ષણ કરતા હોય છો તે તમે કઈ રીતે કરો છો તેના પર ડિટેલ ડિપેન્ડેટ છે અને તમે એની મજા કઈ રીતે રીતે લો છો તમે ફરવા માટે જાઓ છો કે ફક્ત સમય પસાર કરવા માટે જાઓ છો તેના પર આધારિત છે તો પરિમલ ગાર્ડન મોટામાં મોટો બગીચો છે ટાઉનનો શહેરનો લાસ્ટ સન્ડે ઇવનિંગ એટલે કે ગયા રવિવારે સાંજે હું મારા સોરી આઈ વિઝિટ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રો સાથે બગીચામાં ગયો હતો બગીચાની મુલાકાતે ગયો હતો વેર મેની હોકર્સ એન્ડ બલૂન્સ સેલેબ્રેટ ધ ગેટ ઓફ ધ ગાર્ડન વેર મેની બિગ સેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન બર્ડ બર્ડ્સ વેર ચેરી સ્વીટલી ઓન ધ ટ્રીઝ તો ત્યાં ફેરિયાઓ હતા ફુગ્ગા વેચવાળા હતા ગેટ પર ત્યારબાદ મોટા વૃક્ષો હતા છાયડા આપવા વાળા પક્ષીઓ એના પર કલરાવ કરી રહ્યા હતા વેર ફ્લાવર પ્લાન્ટ્સ ટુ વેર મેની કલરફુલ બટરફ્લાયસ અમંગ ધ ફ્લાવર્સ ફૂલોના વૃક્ષ છોડવાઓ હતા તેના પર પતંગિયાઓ હતા ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઓન ધ સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ સરખણી પર અને ઝૂલ જે ઝૂલવાનું હોય છે તેનામાં બાળકો રમી રહ્યા છે

ફુવારો ફુવારો હતા તેના વિશે વાત થઈ છે પછી લોકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા જ્યારે તેઓ સાંજના સાંજે ચાલવા નીકળે છે તે સમયે અને અમે બધાએ જ પોતાની જાતે આનંદ માણ્યો ત્યારબાદ માય હોબી મીન તો આમાં પોઈન્ટ હોય ના હોય તમે પોતાના શોખ વિશે તમે લખી શકો છો જોઈએ માય હોબી મેની હોબીઝ યોર હોબી વોટ યુ ડૂ મેન્ટેન યોર હોબી હાઉ ઇટ ઇઝ યોર સ્કૂલ ડુ યુ અને તે તમારી હોબી વિશે લખવાનું છે તે તમે તેને મેન્ટેન કઈ રીતે કરી શકો છો તમારા શોખને અને તમે તમારા માટે શા માટે તે ઉપયોગી છે તેના વિશે છે તો અહીંયા જે શોખ બતાવ્યો છે તે कलेक्शन ऑफ कोइन्स स्टेम्प्स बराबर तो दरकना शौख अलग अलग हो तो ते अ शौख विषे तुम लखी सको ने हो तो आने लखी सको जो रीडिंग कर लेर आर मेनी काइंडबीज कलेक्शन ऑफ कोइन्स और स्टेम्स म्यूजिक पेटिंग एंड फोटोग्राफी आश्रमों रीतना शौख लखी सको मै हॉबीज़ कलेक्टिंग स्टेम्प्स मारा शौख है Collect I have collected stamps of many countries. I get stamps from friends or relative or exchange some of my stamps for new ones. I paste all my stamps very carefully in, the, in an album. I, I have two albums, one for Indian stamps and the other for foreign stamps. My hobby keeps me occupied in my free time. It gives me a lot of general knowledge. I learn about the history and geography of different countries. I also learn about great leaders of the world. I get information about different bands. એનિમલ્સ એન્ડ ફ્લાવર્સ ઓકે તમે તમારો શોખ વિશે લખી શકો છો આગળ હાવ આઈ સ્પેન્ડ માય સન્ડે તમે તમારો સન્ડે રવિવાર જે છે તે કઈ રીતે પસાર કરો છો તેના વિશે તમારે લખવાનું છે તમે તમારો મેળા લખી શકો છો પણ પોઈન્ટના આધારિત જ તમારે લખવાનું રહેશે ઓકે વેન ડુ યુ ગેટઅપ તમે ક્યારે ઉઠો છો વોટ ડુ યુ ડુ ઇન ધ મોર્નિંગ તમે સવારે શું કર્યું હાવ યુ સ્પેન્ટ આફ્ટરનૂન સાંજ બપોર કઈ રીતે વિતાવો છો વોટ ડુ યુ ડૂ ઇન ધ ઇવનિંગ સાંજે શું કરો છો તેના વિશે લખવાનું છે સન્ડે ઇઝ ધ હોલીડે પ્રજાનો દિવસ હોય છે બટ આઈ ગેટ ગેટઅપ લી ઓન સન્ડે પરંતુ હું રવિવારે હંમેશા વહેલો ઉઠો છું આઈ ગો ફોર અ વોક વિથ માય ફાધર હું મારા પિતાજી સાથે ચાલવા જાઉં છું આફ્ટર કમિંગ હોમ ઘરે આવ્યા પછી આઈ હેવ માય બ્રેકફાસ્ટ આઈ રીડ ન્યૂઝપેપર્સ એન્ડ ધેન ગો ફોર અ બાદ હું નાસ્તો કરું છું ન્યૂઝપેપર વાંચું છું અને પછી નાવા જાઉં છું આઈ ધેન ગો ટુ ધ માર્કેટ ત્યાર પછી હું માર્કેટ જાઉં છું મારી માતાજી સાથે વિથ માય મધર આઈ ઓલસો હેલ્પ હર ઇન ધ કિચન કિચનમાં કિચનમાં પણ મદદ કરું છું આફ્ટર લંચ આઈ યુઝલી વોચ ટીવી ઓર રીડ અ બુક આફ્ટર લંચ એટલે લંચ પછી હું સામાન્ય રીતે ટીવી જોઉં છું કાંઈ તો બુક વાંચું છું આફ્ટર અ શોટ ને કાય

ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સોળ લાસ્ટ ક્વેશ્ચન છે તમારો ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાઉટ એટ સેન્ટેન્સ બરાબર વન પિક્ચર કોઈ પણ એક ચિત્ર તમને આપવામાં આવશે અને એના વિશે તમારે લખવાનું છે ચાર માર્કનો આ સવાલ છે તો પહેલું જે ચિત્ર છે જોઈએ આપણે શેનું છે તો અહીંયા આપણને દર્શાવ્યું છે લાઇબ્રેરી ઓકે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી શરૂઆત હંમેશા આ રીતે કરવાની રહેશે તમારે કે જે ચિત્ર હોય તેના વિશે તમારે પહેલાં દર્શાવવાનું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લાઇબ્રેરી આ લાઇબ્રેરીનું ચિત્ર છે ધ લાઇબ્રેરી લાઇબ્રેરિયન ઇઝ સિટિંગ બિહાઇન્ડ ધ કાઉન્ટર કાઉન્ટરની પાછળ બેઠા છે લાઇબ્રેરિયન ઇઝ સિંગ બુક્સ તે બુકો આપી રહ્યા છે ટુ બોયઝ એન્ડ વન ગર્લ આર સ્ટેન્ડિંગ એને ક્યુ બે છોકરા અને એક છોકરી લાઈનોમાં ઊભા છે આર મેની એન્ડ સેલ્ફ ફિલ્ડ વિથ બુક્સ ઘણા બધા કબાટો અને જે સેલ્ફ છે વાળ્યું જે છે તે ભરેલું છે બુકોથી પુસ્તકોથી તો બુક્સ આર નિયરલી અરેન્જ નીયરલી ધેમ બુક્સ સારી રીતે ગોઠવવામાં આવી છે તેમાં ધેર ઇઝ અ ન્યૂઝ પેપર સ્ટેન્ડ ત્યાં ન્યૂઝપેપર સ્ટેન્ડ પણ છે મેની સ્ટેન્ડિંગ એન્ડ રીડિંગ ન્યૂઝપેપર માણસ ઊભો છે અને પેપર વાંચી રહ્યો છે ત્યારે આર ટેબલ્સ એન્ડ ચેર્સ ટુ ત્યાં ટેબલ અને ખુરશીઓ પણ છે સમ પીપલ આર સીટિંગ એન્ડ રીડિંગ કેટલાક લોકો ત્યાં બેઠા છે અને વાંચી રહ્યા છે જોઈએ નેક્સ્ટ જોઈએ તો અહીંયા ખેતરનું ચિત્ર છે શરૂઆત કરીએ જે છે તે સમજીએ ચિત્ર પહેલાં તમારે નિરીક્ષણ કરી લેવાનું રહેશે શું શું આપેલું છે અંદર તે પણ તમારે જોવાનું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફાર્મ આ ચિત્ર ખેતરનું છે ઇટ ઇઝ અ બિગ ફાર્મ ઘણું મોટું ખેતર છે દેર ઇઝ અ હાઉસ ઓન ધ ફાર્મ ખેતરમાં ઘર પણ છે દેર આર મેની બિગ્સ એન્ડ સેડિટ્રીઝ ઓન ધ ફાર્મ Gana, chayda chay, mota. That is an old banyan tree near the house. There is a well to the right of the house. One woman is drawing water from the well. There are two earthen pots near her. Another woman is carrying a pot on her head and walking away. The cow's head is to the left of the house. A girl and, and a boy are flying. a. શું છે બનિયા ટ્રી ઓકે ત્યાર પછી ઘરની ચમણી બાજુ શું છે તો બરાબર સ્ત્રીઓ પાણી ભરી રહી છે બરાબર તેમના હાથમાં ઘડાઓ છે માટલાઓ છે બીજી એક સ્ત્રી પાણી લઈ જાય છે માથા પર મૂકીને પછી ગાયો જે છે તે વૃક્ષને છાવ છાયડા નીચે છે અને બ એક છોકરો અને છોક છોકરી

તે રીતે મેપ ઓફ ઇન્ડિયા નેક્સ્ટ ટુ ધ બ્લેક બોર્ડ બાજુમાં નેક્સ્ટ એની બાજુમાં ભારતનો નકશો છે ત્યારબાદ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન તમે ચિત્ર જોઈ શકો તો દિવાળીની ઉજવણીનું છે ધ હાઉસ ડેકોરેટેડ વિથ મેની અર્થ અ વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ સી હેઝ એન અર્થ લેમ્પ દીવો છે તેના દ્વારા ઘરને સજાવવામાં આવે છે સ્ત્રી પણ દરવાજા પાસે ઊભી છે તેના હાથમાં પણ દીવો છે ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટર્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ એન્ડ લીવસ ઓફ અશોકા ટ્રીઝ આ સફાલાના પાંદડાઓ ગોલગોટાના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ટુ ગર્લ્સ આર સીટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ બે છોકરીઓ નીચે બેઠી છે તે આ ડ્રોઈંગ રંગોલી તેઓ રંગોળી બનાવી રહી છે તે હેવ તે હેવ બોલ્સ ઓફ ડિફરન્ટ પાવડર્સ કલર્સ ધેમ ચિલ્ડ્રન આર બ્રશ બ્રિંગ્રેકર્સ એવરી વન લુક બરાબર કે બાળકો ફટાકડા ફોડી રહ્યા છે અને બધા ખુશ દેખાય છે ત્યારબાદ ત્યારબાદ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ તમે ધ્યાનથી જુઓ તો સ્કૂલ સામે છે અને સામે રમતનું મેદાન છે તો એને કહેવાય છે સ્કૂલ પ્લેગ્રાઉન્ડ મેની ચિલ્ડ્રન આર પ્લેઈંગ હિયર ઘણા બાળકો અહીંયા રમી રહ્યા છે સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઓન ધ સ્લાઇડ્સ અહીંયા જે ફૂલો થઈ છે કે સ્પેલિંગ થોડો લોકોમાં છે તો તમે જોઈ લેશો પહેલો સ્પેલિંગ પ્લેઈંગ છે નીચે નીચેની નીચે ગર્લ છે અને છેલ્લો શબ્દ છે સેડી ઓકે પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ સ્લાઇડ્સ પર રમી રહ્યા છે ટુ ગર્લ્સ આર પ્લેઇંગ ઓન ધ સીસો સમ બોયઝ આર રાઇડિંગ ધેર બાયસિકલ કેટલાક બાળકો રમી રહ્યા છે તો કેટલાક સાયકલિંગ કરી રહ્યા છે ગર્લ જે જે થર્ડ લાઇનમાં છે છે પહેલો શબ્દ કટ થયો તે ગર્લ છે એન્ડ બોય આર ઇટિંગ સ્નેક્સ ઇન ધ ઘાટા સમ બોયઝ આર પ્લેઈંગ વોલીબોલ છોકરો અને છોકરી નાસ્તો ખાઈ રહ્યા છે ને કેટલાક બાળક છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે ધેર ઇઝ અ બિગ એન્ડ સેડેટરી ઓન ધ પ્લેગ્રાઉન્ડ ત્યાં મોટા અને છાયડો આપવા વાળા વૃક્ષો છે સ્મોલ બોય એન્ડ ગર્લ આર સીટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ રીડિંગ એક નાનો બાળક સોરી નાનો છોકરો અને છોકરી બેઠા છે ઓન ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં એન્ડ રીડિંગ અને વાંચી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો છઠ્ઠો પેરેગ્રાફ તમે ધ્યાનથી જોશો તો તમને માર્કેટનું ચિત્ર લાગશે અને માર્કેટમાં શું શું દર્શાવ્યું છે તેના વિશે તમારે લખવાનું છે ચિત્રમાં શું દર્શાવ્યું છે તે જોઈએ આપણે તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ માર્કેટ આ એક બજારનું ચિત્ર છે ક્લોથ શોપ ફ્રૂટ શોપ સ્ટોર્સ એન્ડ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ માર્કેટમાં શું હોય છે તો દુકાનો હોય છે કપડાની દુકાનો ફળોની દુકાનો મેડિકલ સ્ટોર ઓકે ધ હોકર્સ સ્ટેન્ડિંગ વિથ ધેર કાર્ડ્સ ફેરિયા એવું તેની લારી સાથે ઊભા છે અહોગો સેલિંગ ટોઈઝ ફેરિયાઓ રમકડાઓ વેચી રહ્યા છે હિ ઇઝ અ ટોય ટ્રેન અ બોલ કાર ડોલ એન્ડ મેની અધર ટોઈઝ કારણ રમકડાઓ છે તેના વિશે વાત થઈ છે ટ્રાફિક પોલીસ મેની સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક ટ્રાફિક પોલીસ જે છે તે ઊભા છે અને ટ્રાફિકને રોકી રહ્યા છે કંટ્રોલ કરી રહ્યા છે અ ફ્યુ કાઉસ આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ કેટલાક કેટલીક ગાયો રસ્તાની વચ્ચે ઊભી છે બિગર્સ આર બિગિંગ ફોર આર્મ્સ ભીગ માટે તે આ સોરી હાથ લંબાવી રહ્યો છે ઇઝ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ અને માર્કેટમાં ક્લોક ટાવર પણ છે ઊંચી ઘડિયાળ પણ છે સ્ટુડન્ટ્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે ઇંગ્લિશ કાલા અસાઇનમેન્ટનું જે સોલ્યુશન છે તે સેક્શન વાઇઝ સેક્શન વાઇઝ એથી લઈને એ સુધી અહીંયા પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને સમજાયું હશે અને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બે બોક્સમાં લખી શકો છો પૂછી શકો છો અને બીજા જે સોલ્યુશન્સ છે તે પણ તમને જલ્દી મળતા રહેશે એવી હું કોશિશ રાખીશ આ જ વિશેનું જે મોડલ ક્વેશ્ચન પેપર છે તેનું પણ ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે સોલ્યુશન ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ગુડ બાય